आ स्टडी विथ तृप्ति देसाई आ वीडियो मैं खास एटला माटे बनाव्यो छे के तमे तमारा बाळकने केवी रीते रिविजन करावी अने केवी रीते तमे शीखवी सको छो। जो वीडियो गमे तो कमेंट बॉक्स में जरूर थी लखजो, बाजू में जे बेल बटन छे तेने दबावानुं न चूकता। वीडियो करीए स्टार्ट। हवे मैं अहींया करी दीधी छे ऊभी लाइन, तो तमे तमारा बाळकोने आ रीते करावी शकशो जेवी रीते हूँ करूँ छूँ, तमे मने फॉलो करता जाओ। चलो बेटा आने शूँ कहेवाय, आ कई लाइन छे? आने કહેવાય ઊભી લાઈન। હા, આને આપણે કઈ રીતે કરીશું કરીને બતાવો। અહીંયા ડોટ કરવાનું, પછી અહીંયા ડોટ કરવાનું, પછી આમ લીટી કરવાની। ચલો કરીને બતા, ચલો કરીને બતાવો। એક અહીંયા ડોટ કરવાનું, એક અહીંયા ડોટ કરવાનું, પછી આમ। ઓકે, ચલો નેક્સ્ટ બીજી વાર। એક અહીંયા ડોટ કરવાનું, એક અહીંયા ડોટ કરવાનું, પછી આમ ઊભી લાઈન। એક અહીંયા ડોટ કરવાનું, એક અહીંયા ડોટ કરવાનું, એક આમ ઊભી લાઈન। એક અહીંયા ડોટ કરવાનું, એક અહીંયા ડોટ કરવાનું, એક ઊભી લાઈન। એક અહીંયા ડોટ કરવાનું, એક અહીંયા ડોટ કરવાનું, એક ઊભી લાઈન। એક અહીંયા ડોટ કરવાનું, એક અહીંયા ડોટ કરવાનું, એક ઊભી લાઈન। એક અહીંયા ડોટ કરવાનું, એક અહીંયા ડોટ કરવાનું, એક ઊભી લાઈન। ઊભી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી। હવે આ આડી લાઈન રિવિઝન કરવા માટે તમે તમારા બાળકોને કઈ રીતે કરશો, તો ચલો મને ફોલો કરો। હવે આપણે શીખીશું આડી લાઈન। આડી લાઈન બાબતે આપણે કઈ રીતે કરીશું, તો તમે તમારા બાળકોને આવી રીતે આડી લાઈન પણ શીખવાડી શકો છો, મને તમે ફોલો કરતા જાઓ। આને શું કહેવાય બેટા, આને કઈ લાઈન કહેવાય? આ ડોટથી આ ડોટ સુધી આને કહેવાય આડી લાઈન। ચલો કરીને બતાવો એકવાર। આ ડોટથી આ ડોટ સુધી આને કહેવાય આડી લાઈન। આને પછી કઈ રીતે કહેવાય? આડી લાઈન। ચલો કરીને બતાવો। આ ડોટથી આ ડોટ સુધી આને કહેવાય આડી લાઈન। આ ડોટથી આ ડોટ સુધી આને કહેવાય આડી લાઈન। ઓકે, વેરી ગુડ। નેક્સ્ટ ટાઈમ બીજી વાર પણ બતાવો। આ ડોટથી આ ડોટ સુધી આને કહેવાય આડી લાઈન। તમે તમારા બાળકોને આવી રીતે રિવિઝન કરાવી શકો છો। આ મેં પાર્ટ પહેલાં અપલોડ કરી દીધો છે, પણ તમને લોકોને સ્ટુડન્ટ અથવા તમારા બાળક સાથે વિડીયો મેં એટલે બનાવ્યો છે કે તમને ખ્યાલ આવી જશે। આને કઈ લાઈન કહેવાય બેટા, આને કઈ લાઈન કહેવાય બેટા? આ કઈ લાઈન છે? આ ક્રોસ લાઈન। હા, તો ક્રોસ લાઈનને કઈ રીતે કરશો તમે? ક્રોસ લાઈનને તમે કઈ રીતે કરશો મને કરીને બતાવો। આ ડોટથી આ ડોટ ક્રોસ લાઈન, વાકી લાઈન। આ ડોટથી આ ડોટ વાકી લાઈન, વાકી લાઈન, વાકી લાઈન, વાકી લાઈન, વાકી લાઈન, વાકી લાઈન। જો તમે જોઈ શકો છો કે બાળકે મારી સાથે ફોલો કરતા કરતા કઈ રીતે મારું તે ડ્રો કરેલા ઉપર રિવિઝન કર્યું છે, તમે આવી રીતે પણ શીખવાડી શકો છો। આ ત્રાસી લાઈન છે, આ પણ ત્રાસી લાઈન છે, અને આ નીચે છે વાકી લાઈન, તો એને કઈ રીતે કરશું? આને કઈ લાઈન કહેવાય? વાકી લાઈન। હા, તો એકવાર વાકી લાઈન કરીને બતાવો। આ ટપકાથી આ ટપકે વાકી લાઈન, વાકી લાઈન, વેરી ગુડ, વાકી લાઈન। આવી રીતે તમે તમારા બાળકોને રિવિઝન સાથે અને રીડ કરાવતા સાથે પણ કરાવી શકો છો। હવે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ઊભી લાઈન, આડી લાઈન અને વાકી લાઈન। હવે આવશે અર્ધ ગોળ, તો તમે પૂછી શકો છો કે આ શું છે, આને શું કહેવાય? અડધું ગોળ। હા, અડધું ગોળ છે, તો એને આપણે કઈ રીતથી કરશું કરીને બતાવો। આ ટપકાથી આ ટપકે અડધું ગોળ રિવિઝન થતું જશે, અને એને પણ ખ્યાલ આવી જશે કે આમાં કઈ રીતે આવે છે। થોડી ઘણી મિસ્ટેક થાય તો પણ કંઈ વાંધો નહીં, પણ આમાં બાળકે બહુ સારું કર્યું છે। જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ બટન દબાવવાનું ચૂકતા નહીં।